अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, न्यूज़ हाई स्कूल यूट्यूब चैनल पर आप सर्वेनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे अभ्यास करवा जई रह्या छीए वाहकत्व एटले शुं अने तेनो एकम। बहु ज नानकडो टॉपिक छे, पण विद्यार्थी मित्रों अहींया कन्फ्यूजन ना थाय एटला माटे वाहकत्व अने अवरोध आ बे एकबीजा हारे कनेक्टेड छे। केवी रीते समझाव अवरोध एटले शुं विद्यार्थी मित्रों? तो के विद्युत स्थितिमान अथवा तो वोल्टेज ने रोकवा वाळो। अने वाहकत्व एटले शुं? तो के एने पसार थवा देशे। एनो मतलब कोई एक तारनुं आपणे उदाहरण लईए विद्यार्थी मित्रों। हवे तारनो अवरोध वधु हशे तो विद्युत वोल्टेज जे आपणे एने आपशुं એ તારમાં જ રોકાઈ જશે, જેને કારણે તાર ગરમ થાય અને જેટલો આપણે ઇનપુટવાળા છેડા ઉપર આપશું એટલો ને એટલો આઉટપુટ ઉપર આપણને મળશે નહીં, અવરોધને કારણે વ્યય થશે, બરાબર? આ એક વાત। હવે વાહકત્વ, વાહકત્વ એટલે શું? તો કે જેનો અવરોધ ઓછો હોય એવો તાર, એના એક છેડે આપણે જેટલો વોલ્ટેજ આપશું ને બીજા છેડે એટલો તો નહીં પણ એના કરતાં થોડોક જ ઓછો વોલ્ટેજ આપણને મળશે, એનો મતલબ આમાં વ્યય થશે નહીં। 100% અવરોધનો આપણે શૂન્ય હોય એવો તાર તો વાસ્તવમાં શક્ય નથી, પણ હા, સુપર કન્ડક્ટિંગ વાયર એટલે કે સુપર કન્ડક્ટર એનું નામ છે તાર, સુપર કન્ડક્ટર તાર, કે જેની અંદર આપણે સંકલ્પના એવી વિચારીએ છીએ કે એ તારમાં 100% વિદ્યુત પ્રવાહ અથવા તો વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજનું વહન થઈ શકે, કે અહીંયા આપણે ઇનપુટમાં જેટલા વોલ્ટેજ આપશું ને એટલા જ આઉટપુટમાં મળશે। પણ હવે જે સુપર કન્ડક્ટર વાયર બનાવવાની પ્રોસિજર છે એ કંઈક વિદ્યાર્થી મિત્રો એવી છે કે એ સોના જેટલી કિંમતી છે। કોઈ વાયરને તમારે સુપર કન્ડક્ટિંગ વાયર બનાવવો હોય તો એ સોના જેટલી કિંમતી છે, એટલે એ બનાવવો આપણી માટે અઘરો નથી, ખર્ચાળ છે। એટલા ખર્ચા કરી અને આપણે વાયરનો ઉપયોગ સામાન્ય પરિપથમાં કરી શકતા નથી, એટલા માટે વિદ્યાર્થી મિત્રો સુપર કન્ડક્ટર છે પણ એનો આપણે ઉપયોગ કરતા નથી। હવે બીજી વાત સમજાવું, તો એનો મતલબ વાહકત્વ અને અવરોધ એકબીજાના વ્યસ્ત થયા। અવરોધ વધુ હોય તો એમાં ઓછો વોલ્ટેજ પસાર થાય, કોઈ વાહકત્વ હોય તો એમાં વધુ વોલ્ટેજ, એનો મતલબ અવરોધ અને વાહકત્વ, કોઈ વાયરનો અવરોધ અને એનું વાહકત્વ એ એકબીજાના ઓપોઝિટ છે, એટલે કે વ્યસ્ત છે। એટલા માટે જ હવે આપણે એની વ્યાખ્યા સમજી, આટલી વાત સમજી ગયા પછી અવરોધના વ્યસ્તને વાહકત્વ કહે છે। અવરોધ ઓછો તો એ સારો વાહક, અને વાહકત્વને આપણે કેના વડે દર્શાવીએ? જી વડે, જી બરાબર 1/r, અથવા તો આપણે 1/ એનો એકમ લઈએ તો SI એકમ શું થાય? 1/ઓહમ, તો એનો મતલબ વાહકત્વનો એકમ 1/ઓહમ, અને 1/ઓહમને આપણે મોહ કહી છીએ, મોહ, ઓહમને આપણે મોહ કહી છીએ, બરાબર? હવે એ મોહનો સિમ્બોલ ઓહમના સિમ્બોલ કરતાં ઉલટો કરી દેવાનો। હવે આપણે એનું પારિમાણિક સૂત્ર મેળવવું છે વિદ્યાર્થી મિત્રો, તો પારિમાણિક સૂત્ર કેમ મળશે? તો કે r બરાબર આપણને ખબર છે, હું અહીંયા સમજાવું કે r બરાબર v/i થાય, બરાબર? હવે વીનો વી એટલે શું થાય? તો કે w/q, અને ઓલરેડી આપણો એક i તો અહીં છે જ, વીની જગ્યાએ મેં આ w/q લખ્યું, બરાબર? હવે q બરાબર પણ આપણે એક સૂત્ર લખી શકીએ, શું? તો કે અહીંયા જ આપણે લખી નાખીએ wm ના ક્યુની જગ્યાએ આપણે i×t લખી શકીએ, ક્યુ બરાબર it, આ 10મા ધોરણની વાત છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે i=q/t, ક્યુને આપણે સૂત્રનો કર્તા બનાવી તો q=it। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણું સૂત્ર થઈ ગયું
આર નું કેવું સૂત્ર થઈ ગયું. હું આર નું એટલા માટે સમજાવું કે આર પરથી જ આપણે સમજશું. ડબલ્યુ ના છેદમાં બે વાર આઈ હતો એટલે આઈ નો વર્ગ ઇન્ટુ ટી. જો હું તમને બતાવું, અહીંયા આઈ બે વાર હતો ને, બરાબર આ રહ્યો, જો અહીંયા બે વાર છે તો એનો અહીંયા નીચે મેં શું કરી નાખ્યો, આઈ સ્ક્વેર, બરાબર. એટલે એ તમને કન્ફ્યુઝન ના થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એનું પારિમાણિક સૂત્ર લખીએ. તો કાર્યનું જ ખબર છે આપણને, એમ વન એલ ટુ ટી માઇનસ ટુ. આ બીજા ચેપ્ટરનો 11માનો પ્રશ્ન છે. છેદમાં આઈ એટલે આઈનો એકમ શું એ એમ્પિયર, તો આપણે એની માટે એમ્પિયર વાપરીએ છીએ. એટલે એમ્પિયરની કેટલી ઘાત થાય, બે. અને ટી, ટીનો એકમ શું એ સેકન્ડ, પણ સેકન્ડને આપણે એમ એલ ટીમાં કેમાં દર્શાવીએ, ટી વડે. તો અહીંયા શું થઈ જાય, ટી વન. હવે વિદ્યાર્થી મિત્રો, આ જ સૂત્રને આપણે ઉપર નીચે ફેરફાર કરી લઈએ. એમ વન એલ ટુ. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીં ટી માઇનસ ટુ એન છેદમાં ટી પ્લસ વન છે. હવે જે આ પ્લસ વન રહ્યો એ ઉપર જાય તો કેવો થઈ જાય, માઇનસ વન. અને ઓલરેડી અહીંયા માઇનસ બે તો છે જ, તો અહીંયા ટીની કેટલી થઈ જશે વિદ્યાર્થી મિત્રો, માઇનસ ત્રણ. માઇનસ બે અને એક માઇનસ આવશે, અને આ એ છેદમાં અંશમાં લખશું તો શું થઈ જશે, માઇનસ બે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણું જે સૂત્ર મળ્યું ને, આપણને કેનું મળ્યું, તો કે આ સૂત્ર મળ્યું આપણને અવરોધનું. હવે અવરોધ કરતાં બરાબર વાહકત્વનું પારિમાણિક સૂત્ર કેવું છે, વ્યસ્ત છે. તો આમાં જ્યાં પ્લસ આવે અહીંયા આપણે માઇનસ લઈ લઈને, માઇનસ આવે અહીંયા પ્લસ, તો અહીંયા શું થઈ જશે, એમ માઇનસ વન એલ માઇનસ ટુ. ટી માઇનસ થ્રી છે તો અહીંયા આપણે શું કરી નાખશું, પ્લસ થ્રી. અને એ માઇનસ ટુ એ તો અહીંયા આપણે શું કરી નાખશું, પ્લસ. તો આ અવરોધનું છે, આ અવરોધ છે, બરાબર આ અવરોધનું છે. અને આ નીચેવાળું રહ્યું વિદ્યાર્થી મિત્રો, આ કેનું છે, તો કે વાહકત્વનું. કેનું એ, બરાબર. તો હવે આપણે અહીં ઉપર જુઓ તમે તો તમને ખબર પડે, મેં આખું સાબિત કરીને તમને સમજાવ્યું વિદ્યાર્થી મિત્રો. એ એટલા માટે સમજાયું તમારે, સર એમ માઇનસ વન એલ માઇનસ ટુ ટી થ્રી અને એ ટુ, બરાબર. જે આપણે અહીંયા વાહકત્વ માટે સાબિત કરીને બતાવ્યું, પહેલાં અવરોધનું મેળવ્યું, એના કરતાં ઉલટું કેની માટે કરી નાખ્યું, વાહકત્વ માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા માઇન્ડની અંદર કમ્પ્લીટલી ક્લિયર હોવું જોઈએ. ગુજકેટ અને જે નીટ જેવી પરીક્ષાઓમાં આ વખતે પણ આ પ્રકારના સૂત્રો પૂછાણા. તમે પેપર જોશો તો આઈડિયા આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે પારિમાણિક સૂત્રમાં આટલી બધી મહેનત કરવાની, બરાબર, કે સૂત્ર લખ્યું, એના એકમ લખ્યા, પછી પારિમાણિક સૂત્ર લખ્યું, એનું રીઝન શું, તો એ તમને સમજાઈ ગયું હશે કે આ જે ડબલી નીટ જેવી પરીક્ષાઓમાં ઉપયોગી છે, એની સાથે સાથે આપણી બોર્ડની 50% એમસીક્યુમાં આ પ્રકારના પ્રશ્નો 5% હોય છે, બરાબર, કે 10%. એનો મતલબ કે 45 પ્રશ્નમાંથી લગભગ 5 પ્રશ્ન એવા હોય છે જે એકમ અને પારિમાણિક સૂત્ર આધારિત હોય છે. તો આ આપણી માટે ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ વિદ્યાર્થી.